सौराष्ट्र यूनिवर्सिटी में भर्ती कांड मुद्दे तपासनो दौर थई रह्यो छे। तो तपास बाद शिक्षण विभाग ने रिपोर्ट मोकलवामां आवशे। भर्ती प्रकरण में कुलपति की 5 फेकल्टी डीन साथ बैठक, बंद कवर में पहुंचेला नाम लीक थवा मुद्दे पर तपास थई रही छे। भाजपना जे सिंडिकेट सभ्यों में फाटा पड़ियानी पण चर्चा छे। વધુ માહિતી આપશે સંવાદદાતા હરીન હરતી। હરીન, ભરતી પ્રકરણમાં કુલપતિની 5 ફેકલ્ટીને લઈને હાલમાં જે ચર્ચાઓ ચાલી રહી છે, આ મામલે કામગીરીની કાર્યવાહીની પણ વાત કરવામાં આવે તો શું અપડેટ? राज्य सरकार की तपास कमिटी है राजकोट यूनिवर्सिटी खाते आ रही है। भर्ती में घोटाला ने लई शिक्षण विभाग आक्रमक मूल में देखाई रही है। सौराष्ट्र यूनिवर्सिटी सत्ताधीशों पास आखो अहवाल मांगा राज्य सरकार शिक्षण विभाग में रजू कर सौराष्ट्र यूनिवर्सिटी भर्ती नो मामलो छे। राज्यभर में गूंजी रह्यो ने शिक्षण मंत्री जीतूभाई वाघाणीए पण तटस्थ तपासना आदेश आप्या हता ने जेने कारणे आ भर्ती प्रक्रिया मोकूफ राखवामां आवी छे ने हवे तपासनो धमधमाट छे ते पण शुरू करी देवामां आव्यो छे। जी 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 हरीन, जोडायेला रहेजो। तो सौराष्ट्र यूनिवर्सिटी में भर्ती में भलामण मामले आज 11 वागे राज्य सरकार की तपास कमिटी आवशे। भर्ती में गोटाळा ने लईने राज्यनो शिक्षण विभाग आक्रमक मूड में छे। सौराष्ट्र यूनिवर्सिटी सत्ताधीशो पासे आखो अहेवाल मांगवामां आवशे। आ अहेवाल राज्यना उच्च शिक्षण विभाग में रजू करवामां आवशे। हरीन, आ एक बाबत ने लईने पण अपडेट मळी रह्या छे के खास करीने 11 वागे राज्य सरकार की तपास कमिटी पण पहोंचवानी छे। आ मामले आक्रमक मूड छे ते पण जोवा मळी रह्यो छे राज्यना शिक्षण विभागनुं। शुं लागी रह्युं छे के आगळनी कार्यवाही केवी रहेशे? तो भर्ती गोटाळाने लईने રાજ્યનું શિક્ષણ વિભાગ આક્રમક મૂડમાં છે। આ મામલે બિલકુલ પણ ચલાવી લેવામાં નહીં આવે। તપાસ કમિટી તરફથી પણ ખાસ છાનબીન કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને કસૂરવાર લોકોને છોડવામાં નહીં આવે। સત્તાધીશો પાસે આખો અહેવાલ પણ માંગવામાં આવશે, તેનો અભ્યાસ કરવામાં આવશે અને તે અનુસાર કાર્યવાહી કરવામાં આવશે। सोमनाथ मंदिर पर कोस्टगार्ड द्वारा हेलिकॉप्टर थी पेट्रोलिंग करवामां आव्यु। कोस्टगार्डना बे हेलिकॉप्टर द्वारा 700 मीटर जेटली ऊंचाई पर लो लेवल पेट्रोलिंग करवामां आव्यु हतुं। झेड प्लस सुरक्षा धरावता सोमनाथ मंदिर की सुरक्षा साथ ज अरबी समुद्र की सुरक्षा माटे सुरक्षा तंत्रना तमाम विभाग सतत खड़े पगे राखवामां आव्या छे। तो सुरक्षा व्यवस्था सघन बनावामां आवी रही छे। सोमनाथ मंदिर पर कोस्टगार्ड द्वारा हेलिकॉप्टर थी पेट्रोलिंग करवामां आव्यु। વધુ માહિતી આપશે સંવાદદાતા દિનેશ। દિનેશ, ખાસ કરીને હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, આંગે જણાવશો વધુ વિગતો? હા બિલકુલ, ખાસ કરીને જયારે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર છે તે જેટ પ્લસ સુરક્ષામાં આવતું હોય છે અને સાથે સાથે એ સોમનાથ જિલ્લાને અડીને આવેલો જે અરબી સમુદ્ર છે કે જે પણ કહી શકાય કે અરબી સમુદ્રની અંદરથી અનેક વખત ગતિવિધિઓ થતી હોય છે, આતંકીઓ દ્વારા ગતિવિધિઓ થતી હોય છે, ત્યારે હાલ કોસ્ટગાર્ડ દ્વારા બે હેલિકોપ્ટરના માધ્યમથી 700 મીટર જેટલી ઊંચાઈથી સોમનાથ મંદિર અને તેની આસપાસના એરિયામાંથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જણાવી દઉં કે હમણાં થોડા મહિનાઓથી જ્યારે અરબી સમુદ્ર એટલે કે ખાસ કરીને પોરબંદર, ઓખા અને જખો આસપાસના જે દરિયા કિનારેથી ડ્રગ્સ જેવું બાબતો પણ સામે આવી છે, ત્યારે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને સોમનાથ મંદિર અને તેમની આસપાસના વિસ્તારમાં છે તે પેટ્રોલિંગ હાથ ધરાયું છે। બિલકુલ દિનેશ, ખાસ કરીને જેમ તમે જણાવ્યું કે જે દરિયાઈ માર્ગનો જે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, આ તમામ બાબતો જેટલી પણ સામે આવી છે તેને લઈને હવે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવી છે, શું આ અંગે કોઈ ઇનપુટ મળ્યા છે કે અન્ય કોઈ ગતિવિધિ હોઈ શકે છે? બિલકુલ, ખાસ કરીને જયારે આ પ્રકારની ગતિવિધિઓ સામે આવતી હોય છે ત્યારે કોસ્ટગાર્ડ દ્વારા અવારનવાર દરિયાની અંદર પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતી હોય છે અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જે મરીન પોલીસ છે તેમની પાસે જે બોટો છે તેમના દ્વારા પણ દરિયામાંની અંદર સુરક્ષા વ્યવસ્થા છે તે હાથ ધરવામાં આવતી હોય છે। પરંતુ જયારે આ છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી રહી છે, જે ડ્રગ્સને લઈને બનાવો સામે આવી રહ્યા છે તેમને લઈને કોસ્ટગાર્ડ વિભાગ છે તે વધુ સતર્ક બન્યું છે। જી જી દિનેશ, આભાર માહિતી બદલ।